સ્વાધ્યાય 6.1 આપણે શરૂ કર્યું ને વિકલિતના ઉપયોગોમાં ત્યારે વાત કરી હતી કે વિકલિતના ટોટલ 8 ઉપયોગો છે, બરાબર. 8માંથી રોલનું પ્રમેય ને મધ્ય કમાન પ્રમેય આપણે 5માં ચેપ્ટરમાં શીખી ગયા, એટલે હવે આપણે 6 ઉપયોગ શીખવાના છે. 6માંથી એક ઉપયોગ આપણે સ્વાધ્યાય 6.1માં પૂરો કર્યો, વૃદ્ધિ દર અને ઘટવાનો દર. કોઈ વસ્તુ વધતી હોય તેનો વધવાનો કંઈક દર હોય, એની વધવાની કંઈક સ્પીડ હોય, અને કોઈ પણ વસ્તુ ઘટતી હોય તેની ઘટવાની પણ કંઈક સ્પીડ હોય. તે વધવાની અને ઘટવાની સ્પીડ એટલે કે વધવાનો અને ઘટવાનો દર એટલે એનું સમય સાપેક્ષ વિકલન. એટલે ઓર એક ઉપયોગ પૂરો થઈ ગયો. 6.2માં એક બીજો ઉપયોગ આપણે શરૂ કરીએ, વિકલિતના ઉપયોગોમાં બીજો ઉપયોગ, વધતું વિધેય અને ઘટતું વિધેય. તો વિધેય છે ને બે પ્રકારના હોય આવા, વધતા અને ઘટતા. કોઈ પણ વિધેયનો આલેખ દોરીએ ને, કોઈ પણ વિધેયનો આલેખ દોરીએ ને, તો આલેખ વાય અક્ષ એક્સ અક્ષ એમાં આલેખ જો આમ ઉપર જતો હોય આલેખ, તેનો મતલબ એ વિધેય વધે છે. કોઈ વિધેયનો આલેખ આમ નીચે આવતો હોય, ડાબેથી જમણે જઈએ એમાં આલેખ નીચે આવતો હોય તો વિધેય ઘટે છે, ઉપર જતો હોય તો વિધેય વધે છે. બસ સિમ્પલ, આલેખ ઉપર જાય તો વિધેય વધે, આલેખ નીચે જાય તો વિધેય ઘટે. અમુક વિધેય એવા હોય જે બસ હંમેશા ઉપર જ જયા કરે, ઉપર જ જાય, તેવા વિધેય વધતા વિધેય કહેવાય. અમુક વિધેય એવા હોય જે હંમેશા નીચે જ જાય તો એ ઘટતા વિધેય કહેવાય. અને જો તમને યાદ હોય તો સાઇનનો આલેખ, સાઇન 0 0, પછી સાઇન 90 1, પછી પાછો 0 -1, 0 1, 0 -1, પછી 0 1, 0 -1, એવી રીતે. તો સાઇન છે ને થોડી વાર વધે, પછી પાછું ઘટે, પાછું ઘટે, વધે વધે, ઘટે ઘટે, વધે વધે, ઘટે, એવું થાય. તો અમુક વિધેય હંમેશા વધતા હોય, અમુક વિધેય હંમેશા ઘટતા હોય, અને અમુક વિધેય વધે ઘટે વધે ઘટે એવું થતા હોય. ઓકે, મૂળ વધતું વિધેય એટલે શું? તો બસ જે વિધેયનો આલેખ ઉપરની દિશામાં જતો હોય એ વિધેય વધે છે એવું કહેવાય, અને જે વિધેયનો આલેખ નીચેની દિશામાં જતો હોય એ વિધેય ઘટે છે એવું કહેવાય. બસ સિમ્પલ. પણ આપણે કોઈ વિધેયનો આલેખ દોરવાનો નથી, તો પછી આપણને ખબર કેવી રીતે પડશે કે વિધેય વધે છે કે ઘટે છે? અને ઘણા બધા એવા આલેખ વિધેય છે જેના આલેખ દોરવા બહુ ઓકવર્ડ પડે, તો પછી આપણે દરેક દાખલામાં કોઈ વિધેય વધે છે કે ઘટે છે એ નક્કી કરવું હોય તો આપણે શું આલેખ દોરવા બેસીશું? ના. તો પછી આપણે કઈ રીતે કહી શકીશું કે વિધેય વધે છે કે ઘટે છે? તો બહુ સિમ્પલ, ગણિતશાસ્ત્રીઓએ સંશોધન કરીને કીધું છે કે વિધેય એટલે fx, બરાબર. આપણે વિધેયનું વિકલન કરવાનું. જો વિકલન ધન આવે તેનો મતલબ વિધેય વધતું હોય, અને વિધેયનું વિકલન જો ઋણ આવે તો વિધેય ઘટતું હોય. બસ આટલું જ સિમ્પલ. આખા સ્વાધ્યાયમાં આ એક જ વાત છે, અને આ એક જ વાત ઉપર આખું સ્વાધ્યાયના બધા દાખલા આપણે ગણવાના છે. આલેખ નહીં દોરવાનું, કોઈ વિધેયનો આલેખ દોરીને આપણે નક્કી નહીં કરીએ કે હા જો આ વિધેય વધે છે પછી અહીંયાથી ઘટવાનું ચાલુ થયું, પાછું અહીંયાથી વધવાનું ચાલુ થયું, પાછું અહીંયાથી ઘટવાનું, એવું નહીં. આલેખ દોરીને આપણે ક્યારેય નક્કી નહીં કરીએ. સિમ્પલ, કોઈ પણ વિધેયનું આપણે ફક્ત વિકલન કરીશું. જે વિધેયનું વિકલન ધન આવે એ વિધેય વધતું કહેવાય, અને જે વિધેયનું વિકલન ઋણ આવે એ વિધેય ઘટતું કહેવાય. આટલું સિમ્પલ, સમજી ગયા? દાખલા તરીકે વિધેય હોય 10x, તેનું વિકલન f'x, 10x નું વિકલન sec²x, બરાબર. 10x નું વિકલન sec². sec પોતે ધન હોય કે ઋણ, એનો વર્ગ તો 100% ધન જ થાય, એટલે sec²x 100% ધન, એટલે કે f'x 100% ધન, અને f'x વિકલન ધન હોય તો વિધેય વધતું, એટલે આ વિધેય વધતું હોય હંમેશા. fx બરાબર cot x લઈએ, તેનું વિકલન f'x, cotનું વિકલન -cosec²x, બરાબર. હવે cosec ની કિંમત ધનય હોઈ શકે, ઋણય હોઈ શકે, પણ એનો વર્ગ કરીએ તો 100% ધન થઈ જાય, એટલે cosec² 100% ધન, પણ એને પછી આ માઇનસ કરી દઈએ તો 100% ઋણ, એટલે આ વિધેયનું આ જે આખું વિકલન છે એ ઋણ આવ્યું, અને વિકલન ઋણ તો વિધેય ઘટે. આ f'(x < 0) આવ્યું ને, એટલે વિધેય ઘટે. આટલી સિમ્પલ વાત છે, સમજ્યા? તો બસ વિકલન જોવાનું આપણે, વિકલન ધન તો વિધેય વધે ને, વિકલન ઋણ તો વિધેય ઘટે. કોઈક વિધેય આવા હોય, ધારો કે fx = sin x, એનું વિકલન f'(x = cos x,
આનું વિકલન આવ્યું કોસ, ધન આવ્યું કે ઋણ? આગળ કોઈ નિશાની નથી એટલે ધન એવું નહીં, આ તો કોસ છે. કોસ પહેલા ચરણમાં ધન હોય, બીજા ત્રીજામાં ઋણ હોય, ચોથામાં ધન હોય, એટલે આ વિકલન છે ને ધને હોય ને ઋણે હોય, તો આ વિધેય એ વધતું હોય ને ઘટતું હોય. આ વિકલન હંમેશા ધન એટલે આ વિધેય હંમેશા વધે, આ વિકલન હંમેશા ઋણ એટલે આ વિધેય હંમેશા ઘટે. આગળ માઇનસ નિશાની આવી એટલે હંમેશા ઋણ એવું નહીં. કોસેક સ્ક્વેર 100% ધન છે અને ધન વસ્તુને માઇનસ કરી દો તો 100% ઋણ થઈ જાય, બરાબર? એટલે જ્યારે આમાં એવું સ્ક્વેર કે એવું કશું નથી, એટલે આ જે વિકલન આવ્યું એ વિકલન પ્લસય હોઈ શકે, માઇનસય હોઈ શકે. તો વિકલન પ્લસ હોય ત્યારે વિધેય વધે ને વિકલન ઋણ હોય ત્યારે વિધેય ઘટે. તો પહેલા ચરણમાં આ વિકલન ધન હોય એટલે સાઇન જો પહેલા ચરણમાં વધે છે ને, પછી બીજા ત્રીજામાં આ વિધેય ઋણ હોય એટલે સાઇન બીજા અને ત્રીજામાં જો ઘટે છે ને, અને ચોથામાં ચોથામાં કોસ ધન હોય એટલે સાઇન જો ચોથામાં પાછું વધે છે ને, પહેલું ચરણ બીજું ત્રીજું ચોથું આવી વસ્તુ, સમજ્યા? એટલે મૂળ આલેખ દોર્યા વગર આપણને તો વિકલન ઉપરથી જ ખબર પડી જાય કે વિધેય વધે છે ઘટે છે કે વધવા ને ઘટવાની બંને પ્રક્રિયા કરે છે. જો વધવા અને ઘટવાની બંને પ્રક્રિયા કરે છે તો ક્યારે વધે છે ને ક્યારે ઘટે છે એ આપણને વિકલન ઉપરથી જ ખબર પડે, સમજ્યા ને? વિકલન હંમેશા વધે છે કે વિકલન હંમેશા ઘટે છે કે વિધેય હંમેશા વધે છે, વિધેય હંમેશા ઘટે છે કે વિધેય વધે પણ છે અને ઘટે પણ છે. હંમેશા વધતું હોય કે હંમેશા ઘટતું હોય તો કોઈ ફરક નથી પડતો, પણ વધવા અને ઘટવાની બંને પ્રક્રિયા કરતું હોય તો ક્યારે વધે ને ક્યારે ઘટે એ આપણને વિકલન ઉપરથી જ ખબર પડે. વિકલન જેટલા ભાગમાં ધન હોય એટલા ભાગમાં વિધેય વધે, વિકલન જેટલા ભાગમાં ઋણ હોય એટલા ભાગમાં વિધેય ઘટે. આલેખ દોરવાનો નહીં, આ તો સાઇનનો આલેખ જોયો છે આપણે એટલે વાત કરી. ત્રિકોણમિતિએ જ ઉદાહરણ લીધા. ધારો કે વિધેય હોય એક્સ ક્યુબ કે પછી વિધેય હોય એક્સની 8 ઘાત, આ વિધેય છે. આપણે એનું વિકલન કરીએ એફ ડેશ એક્સ, તો એક્સ ક્યુબનું વિકલન 3x². એક્સ ધન હોય કે ઋણ એનો વર્ગ ધન જ થાય, ગુણ્યા 3 કરીએ ધન થાય. આ વિકલન ધન એટલે આ વિધેય વધે હંમેશા. અને આ એક્સની 8 ઘાતનું વિકલન 8x⁷ 8x⁷, એક્સ ધન હોય, એક્સ ધન હોય તો એની 7 ઘાત ધન, અને એક્સ ઋણ હોય તો એની 7 ઘાત ઋણ. એટલે આ વિકલન ધને હોઈ શકે ઋણે હોઈ શકે. આમાં તમે એક્સ ગમે તે લો, 3x² ઋણ ના કરી શકો કોઈ દિવસ. એટલે આ વિકલન 100% ધન છે એટલે વિધેય હંમેશા વધે. પણ આ વિકલન એક્સની 7 ઘાત, એક્સ ધન હોય તેની 7 ઘાત ધન ને એક્સ ઋણ હોય તેની 7 ઘાત ઋણ. એટલે આ જે વિકલન છે એ વિકલન ધને હોઈ શકે ને ઋણે હોઈ શકે, તો આ વિધેય વધી પણ શકે ને ઘટી પણ શકે, બરાબર? એટલે બસ આપણે વિધેય વધશે કે ઘટશે એ એના વિકલન ઉપરથી જ કહીશું, સમજ્યા ને? વિધેય 3 પ્રકારના હોય, એક હંમેશા વધે, એક હંમેશા ઘટે, અને એક વધવા ઘટવા બંને પ્રકારની પ્રક્રિયા કરે. વિધેય વધે છે ઘટે છે આપણને કેવી રીતે ખબર પડે? એના વિકલન ઉપરથી. વિકલન ધન તો વિધેય વધે, વિકલન ઋણ તો વિધેય ઘટે. વિકલન 100% ધન તો વિધેય હંમેશા વધે, વિકલન 100% ઋણ તો વિધેય હંમેશા ઘટે. વિકલન ધન ઋણ ધન ઋણ થાય તો વિધેય વધઘટ થાય. ઓકે, સવાલ 4-5 જાતના આવે. એમ કે સાબિત કરો કે આ વિધેય વધે છે, તો તમારે એનું વિકલન ધન છે એવું સાબિત કરી દેવાનું, પછી લખી દેવાનું કે વિકલન ધન હોવાથી કહી શકાય કે વિધેય વધે છે. એમ કે સાબિત કરો કે આ વિધેય ઘટે છે, તો તમારે એનું વિકલન ઋણ સાબિત કરી દેવાનું. વિકલન ઋણ એટલે વિધેય ઘટે છે એવું લખવાનું નીચે, કે આમ કહી શકાય કે વિકલન ઋણ હોવાથી વિધેય ઘટે, બરાબર? પછી એમ પૂછે કે આ વિધેય ક્યાં વધે અને ક્યાં ઘટે એ નક્કી કરો, તો તમારે એનું વિકલન કરવાનું અને ધ્યાનથી જોવાનું. બધા દાખલાઓમાં હું શીખવાડીશ કેવી રીતે જોવાનું કે આ વિકલન ક્યારે ધન ક્યારે ઋણ એ જોવાનું. વિકલન જ્યારે ધન ત્યારે વિધેય વધે, વિકલન જ્યારે ઋણ ત્યારે વિધેય ઘટે એ કહેવાનું આપણે, કે આટલેથી આટલા ભાગમાં વિધેય વધશે કેમ, કારણ કે એટલા ભાગમાં વિકલન ધન છે. આટલેથી આટલા ભાગમાં વિકલન ઋણ હોવાથી વિધેય ઘટે એવું બધું આપણે કહીશું. એ જગ્યા કઈ રીતે નક્કી કરવાની એ દાખલા આવશે ત્યારે શીખવાડીશ, બરાબર? તો વાત ખબર પડી તમને, વિકલન ધન તો વિધેય વધે, વિકલન ઋણ તો વિધેય ઘટે. તો વિધેયનું વધવું અને ઘટવું એનો આપણે આલેખ નહીં દોરીએ, આપણે એના વિકલન ઉપરથી કહી દઈશું. પણ એક બીજો શબ્દ છે, ચુસ્ત વધતું વિધેય અને ચુસ્ત
ઘટતું વિધેય, આ ચુસ્ત શબ્દ, ચુસ્ત વધતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય, બરાબર? તો વધતું વિધેય અને ચુસ્ત વધતું વિધેય આ બેમાં શું ફરક છે? ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય આ બેમાં શું ફરક છે? આલેખની દ્રષ્ટિએ જોઈએ ને તો વધતું વિધેય એટલે કોઈ વિધેય વધતા 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 એનો આલેખ સમક્ષિતિજ થાય થોડી વાર માટે અને પછી પાછો વધવા માંડે, તો આ વિધેયને વધતું વિધેય કહેવાય. જો વિધેય વધે છે પછી થોડી વાર માટે સમક્ષિતિ થયું, પણ વધીને પછી આમ ઘટીને પછી વધ્યું એવું નથી થયું. વધતા વધતા થોડી વાર માટે સમક્ષિતિ થયું પછી વધવા માંડ્યું, એટલે આવા વિધેયને વધતું વિધેય કહેવાય, ચુસ્ત વધતું નહીં. કારણ કે વધતા 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 થોડી વાર માટે અટકી પણ ગયું હતું, ઘટ્યું નથી પણ સમક્ષિતિ થઈ ગયું હતું, સમજાય? જ્યારે ચુસ્ત વધતું વિધેય એટલે હંમેશા વધતું જ હોય, એ થોડી વાર માટે પણ સમક્ષિતિ જ ના થાય, ઘટે તો નહીં જ. વધતું વિધેય હોય કે ચુસ્ત વધતું, ઘટવાની તો વાત જ નથી, પણ વચ્ચે થોડી વાર માટે સમક્ષિતિ જ થાય તો સમક્ષિતિ જ એટલે વધતુંય ના કહેવાય ને ઘટતુંય ના કહેવાય. સમક્ષિતિ થાય બાકી બધે વધે ને થોડી વાર માટે સમક્ષિતિ થાય તો વધતું વિધેય કહેવાય, અને એવું સમક્ષિતિ જ ના થાય હંમેશા વધ્યા જ કરે તો ચુસ્ત વધતું વિધેય. આમાં પણ કોઈ વિધેય ઘટતા 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 થોડી વાર સમક્ષિતિ થાય ને પછી પાછું ઘટવા માંડે, તો આ ઘટે જ છે, ઘટીને વધીને ઘટ્યું એવું નથી થયું, ઘટે જ છે, થોડી વાર સમક્ષિતિ થઈને પાછું ઘટે છે, એટલે આને ઘટતું વિધેય કહેવાય. પણ હંમેશા ઘટ્યા જ કરે સમક્ષિતિ જ ના થાય તો ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. એટલે વધતું વિધેય અને ચુસ્ત વધતું, ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય બેમાં ફરક તમને ખબર પડી ગયો. પણ આ ફરક તમને શેનાથી ખબર પડ્યો? આલેખથી. ફરી પાછું આપણે એકય દાખલામાં આલેખ તો દોરવાના જ નથી, આપણે તો ગણતરી કરીને જ કહેવાનું છે વધતું છે, ચુસ્ત વધતું છે, ઘટતું છે કે ચુસ્ત ઘટતું છે, એવું જ કહેવાનું છે ને. તો પછી વધતા અને ચુસ્ત વધતામાં, ઘટતા અને ચુસ્ત ઘટતામાં ફરક કેવી રીતે કરીશું એ સમજો હવે. પછી આપણે દાખલા ચાલુ કરીએ સ્વાધ્યાયને. કોઈ વિધેયનું આપણે વિકલન કરીએ, બરાબર? વિકલન ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો આવે. જો વિધેય વધે ક્યારે? જ્યારે વિકલન ધન હોય. વિધેય ઘટે ક્યારે? જ્યારે વિકલન ઋણ હોય. તો પછી વિકલન ઝીરો હોય ત્યારે શું? વિકલન ધન તો વિધેય વધે, વિકલન ઋણ તો વિધેય ઘટે, તો વિકલન ઝીરો હોય ત્યારે શું? તો વિકલન જ્યારે ઝીરો હોય ત્યારે વિધેય સમક્ષિતિ જ હોય, વધતુંય ના હોય ને ઘટતુંય ના હોય, વિધેય સમક્ષિતિ જ હોય. ઓકે, વિકલન ધન તો વિધેય વધે, વિકલન ઋણ તો વિધેય ઘટે, અને વિકલન ઝીરો તો વિધેય સમક્ષિતિ જ, યાદ રાખજો. તો પછી જ્યારે વિકલન ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો આવ્યું, તો આનો મતલબ વિકલન ધન છે અથવા ઝીરો પણ છે. વિકલન ધન અથવા ઝીરો, વિકલન ધન એટલે વિધેય વધે અને વિકલન ઝીરો એટલે વિધેય સમક્ષિતિ જ. તો વિકલન ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો આવે ને ત્યારે એફ વધતું કહેવાય, અને વિકલન ગ્રેટર ધેન ઝીરો આવે, બરાબર નહીં, વિકલન પૂરેપૂરું ધન જ આવે તો એફ ચુસ્ત વધતું કહેવાય. સમજી ગયા? વિકલન લેસ ઓર ઇક્વલ ઝીરો આવે એટલે વિકલન ઝીરોથી નાનું એટલે ઋણ, પણ સાથે સાથે ઝીરો પણ થઈ શકે છે, તેનો મતલબ વિકલન ઋણ એટલે વિધેય ઘટે અને સમક્ષિતિ જય થાય, તો આવા વિધેયમાં એફ ઘટતું કહેવાય. અને વિકલન ખાલી લેસ દેન ઝીરો હોય તો એફ ચુસ્ત ઘટતું કહેવાય. સમજી ગયા? હવે જ્યારે દાખલામાં ચોખવટ કરી હોય ને કે સાબિત કરો કે વિધેય ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું, ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તમને એમ કહે કે સાબિત કરો કે વિધેય વધે છે, સાબિત કરો કે વિધેય વધે છે, તો વિકલન ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો આવે તોય વિધેય વધતું કહેવાય, વિકલન ગ્રેટર ધેન ઝીરો આવે તોય વિધેય વધતું જ કહી દેવાય. આ બંનેમાં વિધેય વધતું તો કહેવાય જ. આ પરિસ્થિતિમાં થોડી એક્સ્ટ્રા ચોખવટ છે કે આને ચુસ્ત વધતું પણ કહી શકાય જો પ્રશ્નમાં આ શબ્દની ચોખવટ હોય તો. બાકી આપણે ચુસ્ત શબ્દ આપણે નથી વાપરવાનો, આપણે તો વધતું ને ઘટતું એવી જ વાત કરીશું. વિધેય ચુસ્ત ઘટતું સાબિત કરવાનું કે તો ધ્યાન રાખવાનું કે આવું થવું જોઈએ, બાકી એમ વાત ચાલે કે ભાઈ વિધેય ઘટતું તો આ પરિસ્થિતિ હોય તોય ઘટતું કહી દેવાનું, આ પરિસ્થિતિ હોય તોય ઘટતું કહી દેવાનું, આ બંનેમાં વિધેય ઘટે છે એવું તો કહી જ શકાય. આમાં એક વધારાની ચોખવટ છે, વિકલન ખાલી ઋણ હોય સાથે સાથે ઝીરો ના હોય તો ચુસ્ત ઘટતું કહી શકાય, બરાબર? જેમ કે મેં ઉદાહરણ લીધું હતું ને, એમાં જો સેકની કિંમત ઝીરો ના હોય એટલે એનો વર્ગ એટલે આ ઝીરો ના થાય,
સેક માઇનસ એકથી નાના અને પ્લસ એકથી મોટા હોય. અગિયારમાં ધોરણમાં સેકનો વિસ્તાર આવ્યો હતો, સેક માઇનસ એકથી નાના હોય ને પ્લસ એકથી મોટા, એનો વર્ગ કરીએ તો એકથી મોટો જ થાય. એટલે આ જવાબ એકથી મોટો છે. એટલે વિકલન એકથી મોટું, ઝીરોથી નહીં, એટલે ઝીરોથી તો મોટું જ કહેવાય. એટલે આ વિકલન ઝીરો નથી થતું, એટલે આ વિધેય ઘટે નહીં, સોરી ચુસ્ત વધતું કહી શકાય. આ વિકલન ધન છે પણ સાથે સાથે ઝીરો નથી, એટલે આને ચુસ્ત વધતું કહી શકાય. પણ અહીંયા જો હું એક્સ ઝીરો લઉં તો ઝીરોનો વર્ગ ઝીરો ગુણ્યા ત્રણ ઝીરો, એફ ડેશ એક્સ ઝીરો, એટલે આ વિકલન ઝીરો પણ થાય છે. એક્સ ઝીરો લઈએ તો આ વિકલન ઝીરો થશે. એક્સ ઝીરો સિવાય ગમે તેલો ધન કે ઋણ એનો વર્ગ ધન થાય, એટલે આ વિકલન બાકી બધી પરિસ્થિતિમાં ધન થાય પણ સાથે સાથે ઝીરો પણ થાય છે, ઋણ નથી થતું. એટલે અહીંયા એફ ડેશ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ઝીરો થાય છે. ઓકે, એટલે આ વિધેય વધતું કહેવાય, ચુસ્ત વધતું નહીં. અહીંયા તો વિધેય વધન ઘટે બંને થાય છે. એક્સ ઝીરો લઉં તો ઝીરોની સાત ઘાત ઝીરો ગુણ્યા આઠ ઝીરો, વિકલન ઝીરો પણ થાય છે. એટલે એક ક્ષણ માટે આ વિધેય સમક્ષિતિજ પણ થતું હશે. ઓકે, એટલે કહેવાનો મતલબ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું એવી પ્રશ્નમાં ચોખવટ માંગી હોય તો આ વાતનું ધ્યાન રાખવાનું. બાકી આ બંને પરિસ્થિતિમાં વિધેય વધતું કહી દેવાય, આ બંને પરિસ્થિતિમાં વિધેય ઘટતું કહી દેવાય. સમજી ગયા? એટલે વિધેય વધે કે ઘટે આલેખ આપણે બિલકુલ વિચારવાનો નથી. આખા સ્વાધ્યાયમાં વિધેય વધે કે ઘટે આપણે શેનાથી કહેવાનું? એના વિકલનથી. સાબિત કરો કે વિધેય વધે છે તેનું વિકલન ધન સાબિત કરી દેવાનું, સાબિત કરો કે વિધેય ઘટે છે તેનું વિકલન ઋણ સાબિત કરી દેવાનું. આપણને પૂછે કે ભાઈ નક્કી કરો કે આ વિધેય ક્યાં વધે છે અને ક્યાં ઘટે છે, તો આપણે એનું વિકલન કરવાનું અને જોવાનું કે વિકલન ક્યાં ધન થાય છે અને વિકલન ક્યાં ઋણ થાય છે. વિકલન જ્યાં ધન થાય ત્યાં વિધેય વધે, વિકલન જ્યાં ઋણ થાય ત્યાં વિધેય ઘટે, પછી આપણે જવાબ દેવાનું. એટલે વિધેયનું વધવું અને ઘટવું 100% આપણા માટે વિકલન ઉપર આધાર રાખે છે. છેલ્લી વાત, વિકલન ધન તો વિધેય વધે, વિકલન ઋણ તો વિધેય ઘટે. વાત આટલી જ છે આખા સ્વાધ્યાયમાં. વિકલન ધન તો વિધેય વધે, વિકલન ઋણ તો વિધેય ઘટે. ખાલી વધતું ઘટતું હોય તો ઇક્વલ જોડે ચલાવી લેવાનું, ચુસ્ત વધતું ઘટતું હોય તો ઇક્વલ નહીં ચલાવવાનું. એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો, એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો. ઓકે, તો પછી આવા દાખલા આપણે સ્વાધ્યાયમાં ચાલુ કરીએ.